આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરતમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી, મહિલાનું જીવન નર્ક બન્યું. સુરતના સરથાણા વિસ્તારની મહિલા સાથે બન્યો બનાવ. હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી હોવાથી વાલમાં કાણું પડ્યાના આક્ષેપ. પરિવારજનોએ પોલીસ મથકે અરજી આપી. પ્રસૂતિ દરમિયાન મહિલાની યોગ્ય સારવાર ના કરી હોવાના આક્ષેપ કરાયા. સુરતના સરથાણા ખાતે રહેતી મહિલાની પ્રસૂતા દરમિયાન ડોક્ટરની બેદરકારીને લીધે વાલમાં કાણું પડી ગયા હોવાના આક્ષેપો સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે, પરંતુ સુરતમાં ડોક્ટર જ બેદરકારી દાખવી દર્દીઓની યોગ્ય સારવાર ના કરતા હોવાના આક્ષેપ થયા છે. સુરતના સરથાણા ખાતે આવેલી માનસરોવર સોસાયટીમાં રહેતા ચેતનાબેન બુહાને પ્રસૂતિ દરમિયાન સુરત ખાતે આવેલી પીપી માણિયા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, જ્યાં તેમને સિઝેરિયન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને દુખાવો શરૂ થતાં ડોક્ટરને જાણ કરાતા ડોક્ટરે સારવાર શરૂ કરી હતી. જો કે ચેતનાબેન અને એના પતિ એવા આક્ષેપ કર્યા હતા કે દવાખાને ડોક્ટરના ઉષાબેન માળિયા દ્વારા સારવારમાં બેદરકારી દાખવી આંતરડામાં કાણું પાડી દીધા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી કરી હતી. પોલીસે અરજીના આધારે તપાસ વધુ હાથ ધરી છે. સ્પીડ ન્યૂઝ 17 સુરત. શું નામ મેડમ? મારું નામ ચેતનાબેન જીતેન્દ્રભાઈ મોહા. ચેતનાબેન, તમારા કંઈક પ્રેગ્નન્સી સમય દરમિયાન ડૉક્ટરની કંઈક બેદરકારી સામે આવી છે, શું છે હકીકત? હા, 23 તારીખે જ્યારે મારું સિઝર કર્યું ત્યારે સિઝર કર્યા પછી 1 કલાક પછી મારું પેટ એકદમ ફૂલી ગયું હતું. એટલે મેં ડૉક્ટરને કીધું કે મારું પેટ કઈ રીતે આ રીતે ફૂલી ગયું. એટલે ડૉક્ટરે એવું કીધું કે તમારી ચામડી એવી છે એના લીધે ફૂલી ગયું છે. તો મને દુખાવો બહુ જ સતત થતો હતો. એટલે પાછું અમે એને કીધું કે દુખાવો બંધ નથી થતો. એટલે એમણે ગેસની ને એનીમાં એવી બધી દવા કરી, ગેસના લીધેથી ફૂલી ગયું હતું. એટલે એનીમાં આપ્યું, ગેસની ટેબ્લેટો બહુ આપી, ઇન્જેક્શન આપીને દુખાવો બંધ કરી દીધો. પછી જ્યારે દવાનો પાવર ઉતરી જાય ત્યારે પાછો દુખાવો ચાલુ થતો હતો. પણ એ લોકો સતત ગેસની ને એવી બધી દવાઓ કર્યા એટલે થોડો થોડો જે અંદર બગાડ થયો હતો એ બધો નીકળતો હતો. એના લીધેથી થોડીક રાહત મળતી હતી. પણ એના લીધેથી જે અંદર મારે આંતરમાં કાણું પડી ગયું હતું એ લોકોએ આ 4 દિવસ ટ્રીટમેન્ટ કરી, પણ કોઈ ચેક ન કરાવ્યું, એક્સરે ન કરાવ્યા, કોઈ સીટી સ્કેન ન કરાવ્યા, એટલે કંઈ આવ્યું નહીં. પછી 4 દિવસ પછી અમને એને પેટ ફૂલેલું હતું તો એ રજા આપી દીધી. ઘરે આવીને તકલીફ વધી ગઈ એટલે અમે પાછા ત્યાં ગયા. તો એમણે પાછું એનીમાં આપ્યું અને ગેસની દવા આપી. તો કે ઘરે જશો એટલે પાછું તમને ઓકે થઈ જશે એમ. ઘરે આવ્યા તો કોઈ રાહત નહોતી એટલે અમે પાછા સાંજે 4 વાગે ત્યાં ગયા. પછી એમણે 28 તારીખે મને સીટી સ્કેન કરવાનું ને એક્સરે કરાવવાનું કીધું એટલે અમે કરાવ્યું. તો એમાં તરત કાણું આવ્યું કે ગેસના લીધેથી કાણું પડી ગયું છે એમ. અને અંદર આ 4 દિવસ જે ટ્રીટમેન્ટ કરીને કંઈ ધ્યાન નહોતું આપ્યું, એના લીધેથી અંદર નેગેટિવ ઇન્ફેક્શન થઈ ગયું હતું, રસિત થઈ ગયું હતું આખું પેટમાં. અને તાત્કાલિક ત્યાં ઇમરજન્સી ઓપરેશન, ત્યાં ડૉક્ટરને બોલાવીને ત્યાં ઇમરજન્સીમાં ઓપરેશન કરાવ્યું. ત્યારે એમણે એમ કીધું હતું કે તમને નોર્મલ સર્જરી આવશે, પણ ઓપરેશન મોટું હતું. પછી અમને ત્યાં 15 દિવસ રાખ્યા, સતાય કોઈ રિકવરી નહોતી, રસી હુકાતું નહોતું અને દુખાવો સતત થયા જ કરતો હતો. પછી એમણે એમને એમ થયું કે હવે અહીંયા સારું નહીં થાય એટલે એમણે બીજી હોસ્પિટલમાંથી ડૉક્ટરને બોલાવ્યા. અને એ ડૉક્ટર ત્યાં આવ્યા, એમણે એમ કીધું કે હવે તમે ત્યાં એને શિફ્ટ કરી ગયો, આ પેશન્ટ અહીંયા સારું નહીં થાય. ત્યારે અમને એને ત્યાં મોકલા. વચ્ચે અમારા જે સાથે સંબંધીઓ હતા એમણે કીધું કે તમારાથી સારું ન થાય એમ હોય તો અમને સલાહ આપો કે અમે બીજી હોસ્પિટલમાં જઈએ. તો અમને બીજી હોસ્પિટલે પણ નહોતા જવા દેતા. કઈ હોસ્પિટલ હતી ને શું ડોક્ટરનું નામ હતું? હોસ્પિટલ પીપી માણિયા મિની બજાર, અને ડોક્ટરનું નામ ઉષા માણિયા છે. શું લાગે છે આમાં કોની બેદરકારી હોઈ શકે? ડોક્ટર ઉષા મેડમની જ બેદરકારીના લીધે જ કાણું પડી ગયું. કારણ કે એમણે સિઝર કર્યું પછી 1 કલાક પછી જ મને આ બધી પ્રોબ્લેમ થઈ હતી. પણ એમણે જાણ ન કરી કે આ વસ્તુ છે એમ. અને આ 3 મહિનાથી હું સતત આ જ પોઝિશનમાં છું. આપનું નામ? જીતેન્દ્ર બુહા. જીતેન્દ્રભાઈ, શું ઘટના બની હતી? સાહેબ, ઘટનામાં તો મારી ફાઇલ પીપી માણિયા હોસ્પિટલમાં ચાલતી હતી મારી ઘરવાળીને મહિના દરમિયાન. નોર્મલ ડિલિવરીના હિસાબે અમે ગયા હતા, સિઝેરિયનનું કીધું એટલે સિઝેરિયન કરાવીને અમે સિઝર કરવાનું ડૉક્ટરને કીધેલું એટલે સિઝર કર્યું. બાળકને જન્મ આપ્યો, બાળક સ્વસ્થ છે.
પછી સિઝર દરમિયાન એક કલાક પછી મારા ઘરનાને પ્રોબ્લેમ થયો. પ્રોબ્લેમ થયો એટલે વારંવાર અમે લોકો એમને જણાવતા કે સાહેબ આમનું કંઈક કરો, આમનું કંઈક કરો. તો કે થઈ જશે, સારું થઈ જશે, એવી રીતે કંઈ કંઈને આ પોઝિશન સુધી લેવા છે સાહેબ. આતરમાં હોલ પાડી દીધું સાહેબ. ડોક્ટરની બેદરકારી સાહેબ 100% લાગે છે. ડોક્ટરને કીધું છે અને કાપોદ્રા પોલીસ સ્ટેશને મેં લેખિતમાં ફરિયાદ પણ આપેલી છે. 6-6-1 મેં ફરિયાદ આપેલી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી આગળ વધી નથી. ને સાહેબ મેં એટલે મીડિયામાં પૂછ્યું કે મારે ન્યાય જોઈએ છે.